श्री गुरु सत्ताए नमः जन्म शताब्दी पुस्तक माला नंबर 28। आज विषय छे गायत्री उपासना नी सफलता नी त्रण शरतो। सौ प्रथम गायत्री महामंत्र नो उच्चारण करीशु। ओम भूर्भुवः सः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। मित्रों, मारू 70 वर्षनु संपूर्ण जीवन फक्त एक ज काम में खर्चायू छे अने ते छे भारतीय धर्म अने संस्कृतिना आत्मानी शोध। भारतीय धर्म अने संस्कृतिनु बीज गायत्री मंत्र छे। 24 अक्षरोवाळा आ नानकड़ा मंत्र में अद्भुत ज्ञान अने विज्ञान भरेलू छे। तेना विस्तार रूपे भारतीय तत्वज्ञान अने भारतीय नृवंशशास्त्र बन्नेनु सर्जन थयुं छे। ब्रह्माजीए चार मुखोथी चार चरणवाळी गायत्रीनी व्याख्या चार वेदोना रूप में करी। वेदोना आधारे बीजा धर्मग्रंथों बन्या। आपणी पासे जे कंई छे ते बधानुं मूळ गायत्री मंत्र में छे, तेथी तेनुं नाम गुरु मंत्र बीज मंत्र राखवामां आव्युं छे। समग्र भारतीय धर्म अने विज्ञानने समझवाना बदले आ एक ज बीजने समझी लेवुं ने वधारे योग्य लाग्युं। विश्वामित्रे पण तप करीने ए बीज मंत्रना रहस्यने जाणवानो प्रयत्न कर्यो हतो। मारुं समग्र जीवन आ एक ज कार्य पाछळ खर्चाई गयुं। मारुं बाकीनुं जीवन पण हूँ एनी ज शोध अने परीक्षण पाछळ गाळवानो छुं। हवे लोको जाणवा इच्छे छे के अत्यार सुधी तो तमे आ बाबतमां जे कंई शोध करी अने जे जाण्युं तेनो निष्कर्ष अमने पण बताओ। तेमनी વાત સાચી છે। હવે મારા મહાપ્રાણનો સમય નજીક આવતો જાય છે। દરેક માણસ એની શોધ કરી શકતો નથી અને જાણકારી મેળવી શકતો નથી। તેથી હવે હું તમને ગાયત્રી મંત્રના જ્ઞાન વિજ્ઞાનની વ્યાખ્યા રૂપે ઋષિઓએ જે સમગ્ર તત્વજ્ઞાન ઊભું કર્યું છે એ શું છે તે બતાવવા ઈચ્છું છું। ગાયત્રીને ત્રિપદા કહે છે। ત્રિપદાનો અર્થ છે ત્રણ ચરણવાળી। તેના ત્રણ ભાગ છે। તેમને સમજવાથી આપણે ગાયત્રીના જ્ઞાન અને વિજ્ઞાનને સારી રીતે સમજી શકીએ છીએ। એનું એક પાસું વિજ્ઞાનનું છે। એમાં તત્વદર્શન, તપ, સાધના, યોગાભ્યાસ, જપ, ધ્યાન વગેરેનો સમાવેશ થાય છે। એનાથી શક્તિ પેદા થાય છે। ગાયત્રી મંત્રના જપ કરવાથી, ઉપાસના અને ધ્યાન કરવાથી અમુક લાભ થાય છે, અમુક કામનાઓ પૂરી થાય છે એવું મહાત્મ્ય બતાવવામાં આવ્યું છે। હવે એ જોવું જોઈએ કે તે કામનાઓ કેવી રીતે પૂરી થાય છે અથવા શાથી પૂરી નથી થતી, સફળતા ક્યારે મળે છે અને ક્યારે નથી મળતી। કોઈ પણ બીજને ઉગવા માટે ત્રણ વસ્તુઓની જરૂર પડે છે, જમીન, ખાતર અને પાણી। જો આ ત્રણેય ચીજો તેને ન મળે તો તે ઉગી શકતું નથી। ગાયત્રી મંત્ર વિશે પણ આવી જ ત્રણ બાબતો જણાવવામાં આવી છે। ગાયત્રી મંત્રના જપની સાથે કે બીજી કોઈ પણ આધ્યાત્મિક ઉપાસના સાથે એ ત્રણેયને જો જોડવામાં ન આવે તો સફળતા મળતી નથી। ગાયત્રી ઉપાસના વિશે મને ઘણા લાંબા સમયનો અનુભવ છે। જપ કરવાની વિધિ અને કર્મકાંડ તો સામાન્ય પુસ્તકોમાં લખ્યા છે એવા જ છે। અનેક લોકો તે બધું કરે છે, પરંતુ તેનું ફળ મળવાનું અને ન મળવાનું મૂળ કારણ એ છે કે તેઓ પહેલાં ત્રણ તત્વોનો સમાવેશ કરવાનું ભૂલી જાય છે। એ ત્રણ તત્વો જ ઉપાસનાનો પ્રાણ છે। ઉપાસનાની સાથે એક તથ્ય એ જોડાયેલું છે કે પોતાના ઈષ્ટ પ્રત્યે અતૂટ શ્રદ્ધા હોવી જોઈએ। શ્રદ્ધાની પણ એક શક્તિ હોય છે। આમ તો ઘણી શક્તિઓ છે, જેવી કે વીજળીની શક્તિ, વરાળની શક્તિ, અગ્નિની શક્તિ વગેરે। એ જ રીતે શ્રદ્ધાની પણ એક શક્તિ હોય છે। પથ્થરમાંથી દેવ પેદા થઈ જાય છે, ઝાડીમાંથી ભૂત પેદા થાય છે અને દોરડીમાં સાપ દેખાય છે, એ બધું સાચી કે ખોટી શ્રદ્ધાના આધારે જ થાય છે। જો તમને કોઈ મંત્ર ઉપર, જપ કે ઉપાસના ઉપર અતૂટ વિશ્વાસ હોય, ગાઢ નિષ્ઠા અને શ્રદ્ધા હોય તો મારો અનુભવ છે કે તમને ચમત્કાર થવો જોઈએ અને જપનો લાભ મળવો જોઈએ।
જે લોકો શ્રદ્ધા વગર ઉપાસના કરે છે, કર્મકાંડ કરે છે, માત્ર જીભથી જપ કરતા રહે છે અને આંગળીઓની મદદથી માળા ફેરવતા રહે છે, એવા લોકો ખાલી હાથ રહે છે. જો અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક ઉપાસના કરવામાં આવે તો તેનું સારું પરિણામ અવશ્ય મળે છે, તેનો પૂરેપૂરો લાભ મળે છે. આ એક પક્ષ થયો. બીજું, ઉપાસનાને સફળ બનાવવા માટે વ્યક્તિત્વ શુદ્ધ અને પવિત્ર હોવું અત્યંત જરૂરી છે. પરિષ્કૃષ્ટ વ્યક્તિત્વનો અર્થ એ છે કે માણસ ચરિત્રવાન, લોકસેવક, સદાચારી તથા સંયમી હોવો જોઈએ અને પોતાના વ્યક્તિત્વને શ્રેષ્ઠ તથા ઉન્નત બનાવનાર હોવો જોઈએ. અત્યાર સુધી આવા જ લોકોને સફળતા મળી છે, જે લોકોએ જપ તથા ઉપાસનાના કર્મકાંડની સાથે સાથે પોતાના જીવનને શાલીન, ઉન્નત અને શ્રેષ્ઠ બનાવ્યું હોય તેવા જ સાધકોને આધ્યાત્મિક લાભ મળ્યો છે તથા બીજાને પણ આપી શક્યા છે. સંયમી અને સદાચારી લોકો જે જપ તથા ઉપાસના કરે છે તે સફળ થઈ જાય છે. દુરાચારી, દુષ્ટ, નિષ્ઠ, પાપી અને પતિત માણસ ભગવાનનું ગમે તેટલું નામ લે છતાં પણ પાર ઉતરી શકતો નથી. ભગવાનનું નામ લેવાથી માણસનું વ્યક્તિત્વ શુદ્ધ અને શ્રેષ્ઠ બનવું જોઈએ. જો રામ નામ વ્યક્તિને શુદ્ધ અને ઉન્નત ન બનાવે તો સમજી લેવું જોઈએ કે ઉપાસનાની વિધિમાં ક્યાંક મોટી ખોટ થઈ ગઈ છે અને નામની સાથે કામ કરવાની વાતને ભૂલી જવામાં આવી છે. શુદ્ધ વ્યક્તિત્વ એ ઉપાસનાનો બીજો પક્ષ થયો. ત્રીજું, મારો અત્યાર સુધીનો અનુભવ એવો છે કે માણસનો દૃષ્ટિકોણ અને મહત્વાકાંક્ષાઓ ઊંચી હોય તો જ ઉચ્ચ કક્ષાની ઉપાસના તથા જપ સફળ થાય છે. જો હલકો દ્રષ્ટિકોણ રાખી, નિકૃષ્ટ કામનાઓ અને વાસનાઓ રાખી જો ભગવાનની ઉપાસના કરવામાં આવે અને દેવતાઓના દરવાજા ખખડાવવામાં આવે તો દેવો સૌથી પહેલાં એ જુએ છે કે તેની ઉપાસનાનો ઉદ્દેશ શું છે, તે કયા હેતુ માટે ઉપાસના કરે છે. જે કામ માટે માણસે મહેનત અને પરિશ્રમ કરવો જોઈએ તેને સહેલી અને સસ્તી રીતે પૂરું કરાવવા માટે જો તે દેવોના દરવાજા ખખડાવે તો તેઓ સમજી જાય છે કે આ કોઈ હલકો માણસ છે અને હલકા કામ માટે મારી મદદ ઈચ્છે છે. દેવો પણ ખૂબ વ્યસ્ત હોય છે, દેવો મદદ કરવા તો ઈચ્છે છે પરંતુ તેની પહેલાં એ જુએ છે કે અમારા વરદાનનો ઉપયોગ કેવો અને ક્યાં કરવામાં આવે છે. જો ઉદ્દેશ ઊંચો હોય તો જ દેવો હંમેશા સહાયતા કરે છે. મંત્રશક્તિ અને ભગવાનની શક્તિ ઊંચા દ્રષ્ટિકોણવાળા લોકોને જ પ્રાપ્ત થાય છે. એવા લોકો જ્યારે પણ ભગવાનની સહાયતા ઈચ્છે છે ત્યારે તેમને અવશ્ય મળે છે. મેં આ ત્રણેય બાબતોનો મારી ગાયત્રી ઉપાસનામાં સમાવેશ કર્યો તો એનાથી મારી ઉપાસનામાં પ્રાણનો સંચાર થતો ગયો. પ્રાણનો સંચાર થવાથી દરેક વસ્તુ પ્રાણવાન, ચમત્કારિક અને સફળ થઈ જાય છે. મેં મારા જીવનમાં 24 લાખના મહાપુરુષ ચરણ કર્યા છે. જપ અને અનુષ્ઠાનની વિધિઓ પૂર્ણ કરી છે. એમની સાથે જે નિયમો તથા ઉપનિયમો જોડાયેલા છે તેમનું મેં પાલન કર્યું છે. આ બધું તો ઠીક છે, પરંતુ જે ત્રણ બાબતોને આધ્યાત્મિકતાનો પ્રાણ માનવામાં આવે છે એમનું મેં સંપૂર્ણ રીતે પાલન કર્યું છે. ગાયત્રી માતા પ્રત્યે અતૂટ શ્રદ્ધા અને અડગ વિશ્વાસ રાખી મેં ભાવનાપૂર્વક જપ કર્યા છે અને તેનું પરિણામ મને પ્રાપ્ત થયું છે. મારા વ્યક્તિત્વને પણ શુદ્ધ અને પવિત્ર રાખવા માટે પૂરેપૂરી કોશિશ કરી છે. એક બ્રાહ્મણે અને ભગવાનના ભક્તે જેવું જીવન જીવવું જોઈએ તેવું જીવવાનો સંપૂર્ણ પ્રયત્ન કર્યો છે. એમાં કોઈ પણ પ્રકારની ત્રુટિ આવવા દીધી નથી, પૂરેપૂરી સાવધાની રાખી છે. મારી જાતને ધોબીની જેમ ધોવામાં મેં જરાય કસર રાખી નથી. મારી ઉપાસના ફળવતી અને ચમત્કારિક બની તેનું આ એક મોટું કારણ છે. મેં મારો ઉદ્દેશ હંમેશા ઊંચો રાખ્યો છે. પીડિત માનવતાને ઊંચા ઉઠાવવા માટે, દેશ, ધર્મ, સમાજ અને સંસ્કૃતિને ઉન્નત બનાવવા માટે હું ઉપાસના તથા અનુષ્ઠાન કરું છું. ભગવાને જોયું કે આ માણસ કઈ ભાવનાથી ઉપાસના કરી રહ્યો છે. ભગીરથની ભાવના જોઈને ગંગાજી સ્વર્ગમાંથી પૃથ્વી પર આવવા માટે તૈયાર થઈ ગયા હતા.
અને શંકર ભગવાન તેમને ઝીલવા માટે મદદરૂપ બન્યા હતા. મારી બાબતમાં પણ આવું જ થયું. હું ઉચ્ચ ઉદ્દેશોથી આગળ વધ્યો તો દૈવી શક્તિઓએ મને ભરપૂર મદદ કરી. મારા કહેવાનો મતલબ એ જ છે કે જે કોઈ માણસ પોતાની ઉપાસનાને સાર્થક બનાવવા ઈચ્છતો હોય તેણે ઉપરની ત્રણેય બાબતોનું બરાબર ધ્યાન રાખવું જોઈએ. એકલું બીજ વાવી દેવાથી કોઈ અર્થ સરતો નથી. પાક મેળવવા માટે બીજ, ભૂમિ અને ખાતર પાણી ત્રણેય વસ્તુઓની જરૂર પડે છે. નિશાન લગાવવા માટે બંદૂક, કારતૂસ અને નિશાન તાકનારનો અભ્યાસ આ ત્રણેય વસ્તુઓ ભેગી મળે તો જ સફળતા મળે છે. મૂર્તિ બનાવવા માટે પથ્થર, છીણી, હથોડો અને મૂર્તિકારની કલા ત્રણેય ચીજો જરૂરી છે. લેખન કાર્ય માટે કાગળ, પેન અને શિક્ષણ ત્રણેય વસ્તુઓ આવશ્યક છે. આ જ રીતે કોઈને જો ઉપાસનાનો ચમત્કાર જોવો હોય તો તેણે આ ત્રણેય બાબતોનું ધ્યાન રાખવું પડશે. અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ, શુદ્ધ અને પવિત્ર વ્યક્તિત્વ તથા ઉચ્ચ દ્રષ્ટિકોણ, આ ત્રણેયનો સમાવેશ કરીને જો માણસ ઉપાસના કરે તો હું વિશ્વાસપૂર્વક કહું છું કે આધ્યાત્મિક તત્વજ્ઞાનનું જે કાંઈ મહાત્મ્ય બતાવવામાં આવ્યું છે તેવો લાભ મળે છે. ઉપાસક સમર્થ તથા શક્તિશાળી બને છે. તેને શાંતિ તથા સ્વર્ગ મુક્તિ પ્રાપ્ત થાય છે. તે બીજાઓની સેવા અને મદદ કરવામાં સમર્થ બને છે. ગાયત્રી મંત્રની બાબતમાં હું જિંદગીભર આ જ પ્રયોગ અને પરીક્ષણ કરતો રહ્યો છું અને મેં જોયું છે કે ગાયત્રી મંત્ર સાચો અને શક્તિમાન છે. તેની અંદર બધું જ છે. પરંતુ જ્યારે અતૂટ શ્રદ્ધા, વિશ્વાસ, પરિષ્કૃત વ્યક્તિત્વ અને ઉચ્ચ દ્રષ્ટિકોણ હોય ત્યારે જ સાધકને સંપૂર્ણ સફળતા મળે છે. ગાયત્રી ઉપાસના સંબંધી મારો અનુભવ એ છે કે ગાયત્રી મંત્ર વિશે જે ત્રણ વાતો કહેવામાં આવી છે તે બિલકુલ સાચી છે. ગાયત્રીને કામધેનુ કહેવામાં આવે છે એ સાચું છે. ગાયત્રીને કલ્પવૃક્ષ કહેવામાં આવે છે એ સાચું છે. ગાયત્રીને પારસ કહેવામાં આવે છે. લોખંડ જો તેને અડકે તો સોનું બની જાય છે એ વાત પણ બિલકુલ સાચી છે. ગાયત્રીને અમૃત કહેવામાં આવ્યું છે. તેને પીવાથી માણસ અજર અને અમર બની જાય છે. આ વાત પણ તદ્દન સાચી છે. ગાયત્રી રૂપી કામધેનુ ત્યારે જ ફળ આપે છે કે જ્યારે તેને સારી રીતે ઘાસચારો આપવામાં આવે, પાણી પીવડાવવામાં આવે અને તેની રખેવાળી પણ કરવામાં આવે. જો તમે ગાયને ઘાસ પાણી ના આપો અને દૂધ પીવા ઈચ્છો તો તે કઈ રીતે શક્ય બને? ગાય દૂધ આપે છે તે સાચું છે, પરંતુ સાથે સાથે એ પણ એટલું જ સાચું છે કે ગાયની સંપૂર્ણ કાળજી લેવી પડે. આ ગાયત્રીના વૈજ્ઞાનિક પાસાની વાત થઈ. હવે જ્ઞાન પક્ષની વાત આવે છે. મારો 70 વર્ષનો અનુભવ છે કે ગાયત્રીના 3 પદમાં 3 પ્રકારનું શિક્ષણ રહેલું છે. જો મનુષ્ય પોતાના જીવનમાં એ ત્રણેયનો સમાવેશ કરી શકે તો ધર્મ અને આધ્યાત્મના સંપૂર્ણ રહસ્ય અને તત્વજ્ઞાનનો એના જીવનમાં સમાવેશ થઈ શકે છે. ત્રિપદા ગાયત્રીના 3 પાસા છે. આસ્તિકતા, આધ્યાત્મિકતા અને ધાર્મિકતા. આ ત્રણેય ભેગા મળે તો ત્રિવેણી સંગમ બની જાય છે. આ ત્રણેય શું છે? પહેલું છે આસ્તિકતા. આસ્તિકતાનો અર્થ છે ઈશ્વર વિશ્વાસ. ભજન પૂજન તો બધાય કરે છે, પરંતુ ઈશ્વર વિશ્વાસનો અર્થ એ છે કે ભગવાન સર્વત્ર વ્યાપેલો છે, તે ન્યાયકારી છે, કર્મ પ્રમાણે જ તે ફળ આપે છે, તે સર્વવ્યાપી છે, બધાને જુએ છે. જો આવો વિશ્વાસ આપણી અંદર હોય તો આપણે કદાપી પાપ કર્મ કરી શકીશું નહીં. આપણે દરેક જગ્યાએ ભગવાનને જોઈશું અને તેના નિષ્પક્ષ ન્યાયની વ્યવસ્થામાં હંમેશા વિશ્વાસ રાખીશું. આપણે પણ તેમાંથી બચી શકીશું નહીં. તેથી આસ્તિક માણસે એક વાત બરાબર સમજી લેવી જોઈએ કે મને મારા કર્મો પ્રમાણે જ ફળ મળશે. તેથી મારે ભગવાનથી ડરવું જોઈએ. જે ભગવાનથી ડરે છે તેણે સંસારમાં બીજા કોઈથી ડરવું પડતું નથી. આસ્તિકતા ચરિત્ર નિષ્ઠા અને સમાજ નિષ્ઠાનો પાયો છે.
માણસ એટલો ધૂર્ત છે કે તે સરકારને તથા કાયદાને છેતરી શકે છે, પરંતુ જો તેના અંતકરણમાં ઈશ્વર પ્રત્યે ઊંડો વિશ્વાસ હશે તો એ કર્મફળનું બરાબર ધ્યાન રાખશે. હાથી માટે જેમ અંકુશ જરૂરી છે, તેમ માણસે ઈમાનદાર બનવા માટે, સારા બનવા માટે આસ્તિકતારૂપી અંકુશ જરૂરી છે. આસ્તિકતા તેને પ્રેરણા અને પ્રકાશ આપે છે. ઈશ્વરની ઉપાસનાનો અર્થ છે આપણે પણ ભગવાન જેવા મહાન બનવાનો પ્રયત્ન કરીએ, આપણે પોતાની જાતને ભગવાન સાથે જોડી દઈએ. આ વિરાટ વિશ્વ ભગવાનનું જ સ્વરૂપ છે, આપણે તેની સેવા અને મદદ કરવી જોઈએ તથા આ વિશ્વરૂપી બગીચાને શ્રેષ્ઠ અને સુગંધિત બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ, કારણ કે તેમાં સર્વત્ર ભગવાન સમાયેલો છે. આ ભાવના રાખવાથી મનમાં આત્મવત સર્વભૂતેશોની ભાવના જાગ્રત થાય છે. જે રીતે ગંગા પોતાનું સમર્પણ કરવા માટે સમુદ્ર તરફ દોડી જાય છે, એ જ રીતે આસ્તિક મનુષ્ય પણ ભગવાન સમક્ષ પોતાનું સમર્પણ કરવા માટે આગળ વધે છે. આનો અર્થ એ થયો કે ભગવાનની ઈચ્છા જ મુખ્ય હોવી જોઈએ. ભગવાનની ભક્તિ આપણી મહત્વાકાંક્ષાઓ તથા કામનાઓને નષ્ટ કરી નાખે છે અને આપણને શીખવાડે છે કે ઈશ્વરની આજ્ઞા જ આપણા માટે સર્વોપરી હોવી જોઈએ. આપણે ભગવાનને આપણી ઈચ્છા મુજબ ચલાવવાનો પ્રયત્ન ના કરવો જોઈએ, તેના બદલે ભગવાનની ઈચ્છાને જ માથે ચડાવવી જોઈએ. જો આસ્તિકતારૂપી આ બીજ આપણી અંદર જામી ગયા હોય તો આપણે પણ ઝાડ ઉપર ચડેલી વેલની જેમ ભગવાન જેટલી ઊંચાઈ સુધી પહોંચી શકીએ છીએ. જે રીતે પતંગ પોતાનો દોરો બાળકના હાથમાં સોંપતા આસમાનમાં ઊંચે પહોંચી જાય છે, કથપુટળી બાજીગરના ઈશારા પર સુંદર નાચ બતાવે છે, એ જ રીતે આપણે પણ જો ઈશ્વર પ્રત્યેના વિશ્વાસને, આસ્થાને આપણા હૃદયમાં ઉતારી દઈએ અને આપણા જીવનની દોરી ભગવાનને સોંપી દઈએ, અર્થાત ભગવાનના નિર્દેશોને જ આપણી ઈચ્છા માની લઈએ, તો આપણું જીવન ખૂબ ઉચ્ચ કક્ષાનું બની જાય છે. આપણે આ લોકમાં શાંતિ અને પરલોકમાં સદગતિ મેળવવાના અધિકારી બની જઈએ છીએ. આસ્તિકતા ગાયત્રી મંત્રના ઉપદેશનું પહેલું ચરણ છે. તેનું બીજું ચરણ આધ્યાત્મિકતા છે. આધ્યાત્મિકતાનો અર્થ આત્માવલંબન, અર્થાત પોતાને જાણવો, આત્મબોધ એવો થાય છે. આત્મા વારે જ્ઞાતવ્ય એટલે કે પોતાની જાતને જાણવી. પોતાને ન જાણવાના કારણે આપણે બહાર ભટકી રહ્યા છીએ. આપણા દુઃખોનું કારણ આપણે બહાર શોધીએ છીએ. આપણે જાણતા નથી કે આપણી મનસ્થિતિના કારણે જ જે તે પરિસ્થિતિઓ પેદા થઈ છે. જો આપણે આટલું સમજી લઈએ તો પછી પોતાને સુધારવાનો પ્રયત્ન કરીશું. સ્વર્ગ અને નર્ક આપણી અંદર જ છે. આપણી મનસ્થિતિના આધારે જ પરિસ્થિતિઓનું નિર્માણ થાય છે. કસ્તુરી મૃગ ચારે બાજુ કસ્તુરીની સુગંધ શોધવા દોડે છે, પણ જ્યારે તેને ખબર પડે કે તે તો મારી નાભીમાં જ છે, ત્યારે તેણે આમ તેમ ભટકવાનું બંધ કરી દીધું અને પોતાની અંદર જ શોધવા લાગ્યું. જ્યારે ફૂલ ખીલે છે ત્યારે પતંગિયા તેમની જાતે જ આવે છે. વાદળ વરસે છે પણ પાત્ર જેવડું હોય છે તેટલું જ પાણી તેને મળે છે. પથ્થરના ખડકો પર વાદળો વરસે છે પરંતુ તેમની ઉપર ઘાસનું એક તણખલું પણ ઉગતું નથી. જે વિદ્યાર્થીઓ સારા ટકાએ પાસ થાય છે તેમને જ શિષ્યવૃત્તિ મળે છે. સંસારમાં સર્વત્ર સૌંદર્ય વેરાયેલું છે, પરંતુ જો આપણી આંખો જ ના હોય તો આપણે તેનો આનંદ માણી શકતા નથી. જો કાન ના હોય તો મધુર સંગીતનો આનંદ લઈ શકતા નથી. સંસારમાં જ્ઞાન વિજ્ઞાનનો અગાધ સાગર છે, પરંતુ આપણી બુદ્ધિ જ જો મંદ હોય તો તે કામ લાગતું નથી. ભગવાન આવા જ લોકોને મદદ કરે છે કે જેઓ પોતે પોતાને મદદ કરે છે. તેથી આધ્યાત્મિકતાનો સંદેશ એ છે કે દરેક માણસે પોતાને સમજવા તથા સુધારવા માટે ભરપૂર પ્રયત્ન કરવો જોઈએ. આપણે પોતાની જાતનો જેટલો સુધાર કરીશું તેટલા જ પ્રમાણમાં
परिस्थितिओ आपने अनुकूल बनती जैसे आ सिद्धांत गायत्री मंत्रनु बीजू चरण है। धार्मिकता गायत्री मंत्रनु बीजू चरण है। धार्मिकता अर्थ थाय कर्तव्य परायणता, कर्तव्यनु पालन, कर्तव्य अने धर्मनो अर्थ लगभग सरखो थाय छे। मनुष्य अने पशुमां फक्त एकज फेर छे, पशु कोई मर्यादा थी बंधायेलू होतू नथी, ज्यारे मनुष्यनी उपर हजारों मर्यादाओ नैतिक नियमो अने जवाबदारीओ लादवामां आव्या छे। ए जवाबदारीओ तथा कर्तव्योने पूरा करवा ते मनुष्यनी फरज छे। शरीरने आपणे निरोगी राखीए ते आपणा शरीर प्रत्येनुं कर्तव्य छे। मस्तक प्रत्ये आपणुं कर्तव्य ए छे के एमां अयोग्य अने खराब विचारोने प्रवेशवा न दईए। कुटुंब प्रत्ये आपणुं कर्तव्य छे के आपणे कुटुंबना सभ्योने सद्गुणी अने सदाचारी बनावीए। देश धर्म समाज अने संस्कृति प्रत्ये आपणुं कर्तव्य छे के तेमने उन्नत बनावा माटे आपणे कठोर प्रयत्न करिए। लोभ अने मोहना बंधनोमांथी मुक्त बनीने आपणा जीवात्मानो उद्धार करवो ते पण आपणुं कर्तव्य छे। भगवाने जे काम माटे आपणने आ संसारमां मोकल्या छे, मनुष्य योनिमां जन्म आप्यो छे, ते कामने पूरुं करवुं ए पण आपणुं कर्तव्य छे। जो आपणे आ બધા કર્તવ્યોને સારી રીતે પૂરા ના કરીએ તો પછી આપણે ધાર્મિક કઈ રીતે કહેવાઈએ? ધાર્મિકતાનો અર્થ થાય છે કર્તવ્યોનું પાલન કરવું। મેં જીવનમાં ગાયત્રી મંત્ર વિશે જેટલો વિચાર કર્યો, શાસ્ત્રો વાંચ્યા, સત્સંગ કર્યો, ચિંતન મનન કર્યું, એ બધાનો સાર એ જ છે કે જ્ઞાનનો વિસ્તાર ઘણો મોટો છે, ધર્મ અને અધ્યાત્મનો વિસ્તાર ઘણો મોટો છે, પરંતુ એમાં સારરૂપે ત્રણ બાબતો સમાયેલી છે। આસ્તિકતા અર્થાત ઈશ્વરમાં વિશ્વાસ, બીજું આધ્યાત્મિકતા અર્થાત સ્વાવલંબન, આત્મબોધ અને પોતાને શુદ્ધ તથા પવિત્ર બનાવવો, પોતાની જવાબદારીઓનો સ્વીકાર કરવો, અને ત્રીજું છે ધાર્મિકતા અર્થાત કર્તવ્યપરાયણતા। કર્તવ્યપરાયણ, સ્વાવલંબી અને ઈશ્વરપરાયણ હોય એવી કોઈ પણ વ્યક્તિને ગાયત્રી મંત્રનો ઉપાસક કહી શકાય। ગાયત્રી મંત્રના જ્ઞાન પક્ષ દ્વારા જે શાંતિ અને સદગતિ મળવી જોઈએ તેનો તે અધિકારી બની શકે છે। મારા જીવનનો નિષ્કર્ષ એ જ છે કે ગાયત્રી મંત્રના વૈજ્ઞાનિક પાસાની ત્રણ અને જ્ઞાન પક્ષની ત્રણ ધારાઓ એ બધાને સમજીને જીવનમાં જે અપનાવે છે તે ગાયત્રી મંત્રની સાધનાથી ધન્ય બની જાય છે, તે સર્વોચ્ચ સ્થિતિ પ્રાપ્ત કરીને આ જ લોકમાં સ્વર્ગ અને મુક્તિનો અધિકારી બની શકે છે એવો મારો અનુભવ અને વિશ્વાસ છે। ઓમ શાંતિ। હવેનો વિષય છે આસ્તિકતા, આધ્યાત્મિકતા અને ધાર્મિકતા। કંદોઈની દુકાને અનેક પ્રકારની મીઠાઈઓ ગોઠવેલી હોય છે, તેમનું વિશ્લેષણ કરતાં તેમાં મુખ્યત્વે ત્રણ વસ્તુઓ જોવા મળે છે, એક સાકર, બીજું દૂધ અને ત્રીજું અન્ન। એ ત્રણમાં ફેરફાર કરીને કંદોઈ અનેક પ્રકારની મીઠાઈઓ બનાવે છે। તત્વજ્ઞાનના વિવેચનમાં ઈશ્વર, જીવ અને પ્રકૃતિનું વિવેચન થતું રહે છે। વિદ્વાનો ભક્તિયોગ, જ્ઞાનયોગ અને કર્મયોગને આત્મિક પ્રગતિનો આધાર ગણાવે છે। જો આ બધા પ્રતિપાદનોનું એકીકરણ કરવામાં આવે તો એક યા બીજા સ્વરૂપે આધ્યાત્મના મુખ્ય ત્રણ જ પ્રતિપાદનો જોવા મળે છે। તત્વજ્ઞાનરૂપી સમુદ્ર મંથનમાંથી નીકળેલા આ માખણને આસ્તિકતા, આધ્યાત્મિકતા અને ધાર્મિકતા કહેવામાં આવે છે। તે મનુષ્યના ત્રણ શરીર છે, સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીર। તેમને શરીર, મન અને અંતકરણ પણ કહેવામાં આવે છે। આ ત્રણેયના અભ્યુદય માટે એકસાથે પ્રયત્નો કરવા પડે છે, તે ત્રણેયનો વિકાસ એકસાથે થાય છે। એકનો વિકાસ કર્યા પછી બીજાને હાથ ધરીએ એવું થઈ શકતું નથી। જીવન જીવવા માટે અન્ન, જળ અને વાયુની એકસાથે જરૂર પડે છે। આત્મિક પ્રગતિના ત્રણ આધારોની બાબતમાં પણ આવું જ છે। આસ્તિકતાનો અર્થ છે ઈશ્વર વિશ્વાસ,
સત્યને અંતરમાં ઊંડે સુધી સ્થાપવા માટે ભક્તિભાવનો આશરો લેવો પડે છે. આવો વિશ્વાસ મનોકામના પૂરી કરવા માટે કે પછી ભગવાન પ્રગટ થઈને દર્શન આપે તેવા બાળ કૌતુક માટે નહીં, પરંતુ સત્પ્રવૃત્તિઓમાં ઊંડી આસ્થા રાખીએ તેના માટે હોય છે. ઈશ્વર પ્રત્યે સમર્પણ વિસર્જન અને વિલયનું તાત્પર્ય ઉત્કૃષ્ટતા સાથે પોતે ગાઢ રીતે જોડાઈ જવું એવું છે. કથપુટળીની જેમ આપણા અંતરાત્મા રૂપી બાજીગરના ઈશારે પોતાના આંતરિક અને બાહ્ય જીવનનું ઘડતર કરવું જોઈએ. પોતાના જ્ઞાન અને કર્મનો એ માટે ઉપયોગ કરતા રહેવું. ઈશ્વર માણસની જેમ શરીરધારી નથી કે તેને કોઈ ભેટ અથવા સ્તુતિ દ્વારા પોતાના તરફ આકર્ષિત કરી શકાય અને પોતાની ઈચ્છા મુજબના વરદાન મેળવી શકાય. બધા ઋષિઓ નિયમ તથા અનુશાસનનું પાલન કરીને જ પોતાનું સૂક્ષ્મ અસ્તિત્વ જાળવી શક્યા છે. ઈશ્વરે પોતે પણ આવા અનુશાસનનું પાલન કર્યું છે. તેઓ જો પોતાની મરજીથી કે ભક્તની ઈચ્છાથી સ્વેચ્છાચાર કરવા માંડે તો સમજી લેવું જોઈએ કે અંધેરી નગરી ને ગંડુ રાજા જેવી પરિસ્થિતિ સર્જાશે. સર્વત્ર અરાજકતા ફેલાયેલી જોવા મળશે. ઈશ્વરની સત્તા અને મહત્તા પર વિશ્વાસ કરવાનો અર્થ છે ઉત્કૃષ્ટતાની સાથે જોડાવું અને સત્પરિણામો સદગતિ તથા સર્વાંગી પ્રગતિ પર વિશ્વાસ કરવો. આદર્શવાદ અપનાવવાના કારણે આવા પરિણામ અવશ્ય મળે છે, પરંતુ ક્યારેક ક્યારેક તે પરિણામ મળતા વાર લાગે છે. તેવા સમયે ઈશ્વરમાં વિશ્વાસ રાખનાર વિચલિત થતો નથી, ધીરજપૂર્વક રાહ જુએ છે અને પોતાના વિશ્વાસને ટકાવી રાખે છે. ભક્ત દિવ્ય સત્તાની સાથે જેટલી વધારે સઘનતાથી જોડાશે, તેમના અનુશાસન અને નિયમોનું જેટલી ઈમાનદારી અને ઊંડાણથી પાલન કરશે, એટલું જ તેનું કલ્યાણ થશે. આસ્તિક મનુષ્ય કદાપી યાચના કરતો નથી અને પોતાની પાત્રતા કરતાં વધારે મેળવવાની આશા પણ રાખતો નથી. તેની કામના ભાવનાના રૂપમાં વિકસિત થાય છે. ભાવ સંવેદનાના પરિણામે આદર્શો પ્રત્યે આસ્થા જાગે છે. તેને દબાણ કે લાલચના પ્રસંગે લપસતા બચાવે છે. ઈશ્વરના અવતરણ માટે અંતઃકરણને પવિત્ર બનાવવામાં આવતા બધા અવરોધો દૂર થાય છે. દુષ્પ્રવૃત્તિઓનો ત્યાગ કરવાથી તેમની જગ્યા સત્પ્રવૃત્તિઓ લઈ લે છે. આ સ્થિતિ પરિપક્વ થવાના કારણે જે આનંદ મળે છે, સંતોષ મળે છે તથા ઉલ્લાસ ઉમટે છે, તેને ઈશ્વર પ્રાપ્તિ કહી શકાય. વિરાટ બ્રહ્મ અને વિશાળ પરબ્રહ્મ એક જ છે. સર્વવ્યાપી પરમેશ્વરને કોઈ શરીરના રૂપે રહેલા જોઈ શકાય નહીં. તેઓ નિયમ શક્તિ અને ભાવ ચેતનાના રૂપમાં બ્રહ્માંડના અણુએ અણુમાં સમાયેલા છે. પરબ્રહ્મની સત્તાનું આ જ સાચું સ્વરૂપ છે, પરંતુ તેમને પ્રત્યક્ષ જોવા હોય તો અર્જુન યશોદા કૌશલ્યા કાકભૂષુંડી વગેરેની જેમ સર્વવ્યાપી રૂપે જોવા જોઈએ. એ માન્યતા પરિપક્વ થતાં જ આત્મવત સર્વભૂતેષુ અને વસુદૈવ કુટુંબકમની શ્રદ્ધા જાગૃત થાય છે. સેવા સાધના અને પરમાર્થ પરાયણતાની દિશામાં આગળ વધવું પડે છે. માત્ર ભાવુકતાને આસ્તિકતા કહી શકાય નહીં. માત્ર મૂર્તિ પૂજા કરવાથી કોઈ હેતુ સરતો નથી. ભક્તિ ભાવનાથી ભક્તોના ચિંતન ચરિત્ર અને વ્યવહારમાં ઉચ્ચ કક્ષાનું પરિવર્તન થાય છે. તે મનુષ્યને દેવ સ્તરનો બનાવી કાયાકલ્પ કરી દે છે. ભક્તિનું આ જ સાચું સ્વરૂપ છે. આધ્યાત્મનું બીજું ચરણ છે આધ્યાત્મિકતા. આધ્યાત્મિકતાનો અર્થ આત્માવલંબન છે. બાહ્ય પરિસ્થિતિઓનું મૂળ કારણ આપણી મનસ્થિતિને માનવી, આત્માના ગૌરવ મહિમા અને શક્તિનો અનુભવ કરવો, બીજાઓ સાથે સંપર્ક રાખવામાં અને આદાન પ્રદાન કરવામાં કોઈ વાંધો નથી, પણ આપણા ઉત્થાન અને પતન માટે આપણે પોતે જ જવાબદાર છીએ.
એવો વિશ્વાસ રાખવો જોઈએ. આપણે એકલા જ આવ્યા હતા અને એકલા જ જવાનું છે. આપણે એકલાએ જ નિશ્ચય કરવો જોઈએ અને તે પૂરો કરવા માટે એકલાએ જ કટિબદ્ધ થવાનું છે. ઉત્કૃષ્ટતાના માર્ગે ચાલવામાં પ્રોત્સાહન આપનાર કે માર્ગદર્શન આપનાર બીજું કોઈ નહીં મળે. લોકો સ્વાર્થી તથા સંકુચિત હોય છે. તેમના વિચારો અને કાર્યો મોટાભાગે અધોગામી હોય છે. તેમની સલાહ માનવાથી વ્યાહોમાં જકડાઈ જવાશે. શાલીનતા, સજ્જનતા, ઉદારતા અને પુણ્ય પરમાર્થના માર્ગે ચાલવામાં કોઈના સહયોગની આશા ના રાખવી જોઈએ. એમાં આપણો પોતાનો વિવેક, સંયમ, સંકલ્પ અને સાહસ જ મદદરૂપ બને છે. પ્રામાણિકતા અને શાલીનતાની કસોટીમાં પાર ઉતર્યા પછી જ બીજા લોકો આદર કરે છે અને સહયોગ આપે છે. નહીં તો પડતાને ધક્કો મારીને ખાઈમાં પાડનારા કહેવાતા મિત્રો જ સર્વત્ર જોવા મળે છે. ચારેય બાજુ પતનનું જ વાતાવરણ છવાયેલું છે. એમાંથી બહાર નીકળીને અંતરાત્માની ઉચ્ચ પ્રેરણાઓ પ્રમાણે ચાલવું પોતાના બળે જ શક્ય બને છે. ગીતાજી પ્રમાણે મનુષ્ય પોતાનો ઉદ્ધાર પોતે જ કરવો પડે છે. અવસાદથી બચવા માટે પ્રચંડ સાહસ કરવું પડે છે. મનુષ્ય પોતે જ પોતાનો શત્રુ અને મિત્ર છે. જે પોતાના બળે પોતાના માર્ગે ઉપર એકલો આગળ વધે છે તે જ મંજિલ સુધી પહોંચે છે. પછી તો એ રસ્તે ચાલતા બીજા અનેક લોકો મળી જાય છે. જ્યારે પતનના માર્ગે ચાલનારા અનેક સાથીઓ મળે છે તો પછી ઉન્નતિ કરવામાં અને આગળ વધવામાં કોઈ સાથ ના આપે એવું બની શકે નહીં. સંસારમાં ઘણું બધું છે, પરંતુ તેને ખેંચી લાવવા માટે આપણી ચુંબકીય શક્તિ જ મદદરૂપ બને છે. આપણો દ્રષ્ટિકોણ જેવો હશે એવી જ બધી વસ્તુઓ દેખાશે. તેથી આત્મનિરીક્ષણ, આત્મસુધાર, આત્મનિર્માણ અને આત્મવિકાસ કરતાં કરતાં સાધકે આત્માવલંબી બનવું જોઈએ. એકલા આગળ વધવાનું સાહસ કરવું જોઈએ. આ જ આધ્યાત્મિકતા છે. તે આધ્યાત્મનું બીજું ચરણ છે. ત્રીજું ચરણ છે ધાર્મિકતા. ધાર્મિકતાનો અર્થ કર્તવ્યપરાયણતા છે. નીતિ, નિષ્ઠા અને સેવા સાધના જ ધર્મનું સ્વરૂપ છે. આત્મસંયમ અને પરમાર્થ માટેનું સાહસ તેના અભિન્ન અંગો છે. ઉચ્છૃંખલતા પશુ પ્રવૃત્તિ છે. સ્વેચ્છાચાર તુચ્છ જીવોને શોભે છે. અપરાધ તથા અનાચારમાં સંલગ્ન રહેનારને શૈતાનનું સંતાન કહેવામાં આવે છે. મનુષ્યનું સ્તર આનાથી ઊંચું છે. તેના ગૌરવનો આધાર તેની નીતિ, નિષ્ઠા અને શાલીનતા પર રહેલો છે. તેને કર્તવ્યપરાયણતા અને જવાબદારીઓનો નિર્વાહ પણ કહેવાય છે. શરીરને સ્વસ્થ રાખવું, મનને સંતુલિત રાખવું, તેને મનોવિકારોથી બચાવવું, કમાવામાં ઈમાનદારી રાખવી, હળીમળીને ખાવું, હસતી હસાવતી જિંદગી જીવવી, પડેલાને ઊભા કરવા અને ઊભાને આગળ વધારવા જેવી અનેક જવાબદારીઓ આપણા જીવન સાથે જોડાયેલી છે. દુષ્પ્રવૃત્તિઓનો નાશ કરીને સત્પ્રવૃત્તિઓ વધારવાનો પ્રયાસ કરવામાં નિરક્ષીર વિવેક રાખવો પડે છે અને અનીતિ સામે લડવાનું સાહસ કરવું પડે છે. કર્તવ્ય પાલનની મહત્તાને સમજીને જ તેને ઈશ્વર પૂજાનું એક સ્વરૂપ કહેવામાં આવ્યું છે. અસ્તુ. જય ગુરુદેવ.